નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ના પર્યાવરણ વિષયની સ્વ અધ્યયન પાઠ નંબર નવ આવરે વરસાદ તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું જોઈએ તેમાં પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક તમે છેલ્લા અઠવાડિયામાં ક્યાં ક્યાં વૃક્ષોને પાણી આપ્યું હતું તો જવાબ આવશે મેં ગયા અઠવાડિયામાં ગુલાબ બારમાસી ગલગોટા કરેણ અને મોગરાને પાણી પાયું હતું નંબર બે તમારી શાળાનો કોઈ છોડ છે તો તમે શું કરશો ત્યાર પછી નંબર ત્રણ લીમડાનો છોડ ઝડપથી સુકાઈ શકે છે પણ લીમડા વૃક્ષ ઝડપથી સુકાતું નથી આવું કેમ તો જવાબ આવશે છોડના મૂળ જમીનની અંદર સુધી ગયા હોતા નથી તેથી તે જમીનમાંથી પાણી ખેંચી શકતું નથી જ્યારે લીમડાનું વૃક્ષ આવું કરી શકે છે નંબર ચાર વરસાદ આવે ત્યારે તમને કેવું લાગે છે તો વરસાદ આવે ત્યારે મને ખૂબ જ મજા આવે છે હું વરસાદમાં નાવા જાઉં છું પાણીમાં છબછબિયા કરું છું નંબર પાંચ જો વરસાદ ન પડે તો શું થાય જો વરસાદ ન પડે તો પાણીની અછત સર્જાય પીવા માટે અને સિંચાઈ માટે આપણે પાણી મળી રહે નહીં નંબર છ પાણીની જરૂરિયાત કોને કોને પડે છે તો પાણીની જરૂરિયાત માણસ પશુ પક્ષીઓ વનસ્પતિઓ વગેરેને પડે છે પ્રશ્ન નંબર બે ચિત્ર જુઓ અને પ્રશ્નોના જવાબ લખો ભારે વરસાદ આવે ત્યારે તમે શું સાવચેતી રાખશો તો જવાબ આવશે ભારે વરસાદ આવે ત્યારે ઘરની બહાર ન જવું જોઈએ જો નીચાણવાળી જગ્યાએ રહેતા હોય તો ઊંચી જગ્યાએ આશ્રય લેવો જોઈએ અજાણ્યા પાણીમાં કોઈ વસ્તુ લેવા માટે જવું જોઈએ નહીં ત્યાર પછી જોઈએ આગળ પક્ષી પીવા પાણી મેળવવા માટે શું કરી શકે તો આ ચિત્રમાં પક્ષી પાણી મેળવવા માટે કુંજામાં પથ્થર નાખે છે જેથી પાણી ઉપર આવે તો તે પાણીને પી શકે ત્યાર પછી જોઈએ પક્ષી પાણી મેળવવા કેમ પ્રયત્ન કરતું હશે તો પક્ષીને ખૂબ જ તરસ લાગી હશે તેથી પોતાની તરસ છીપાવવા માટે પાણી મેળવવાનો પ્રયત્ન કરતું હશે ત્યાર પછી છોડનો વિકાસ થાય તે માટે તમે શું કરશો તો છોડનો વિકાસ થાય તે માટે તેનો યોગ્ય સમયે પાણી પીવડાવીશું ખાતર નાખીશું નિંદામણ કરીશું જરૂર જણાય તો દવાનો છંટકાવ કરીશું ત્યાર પછી જોઈએ આગળ આવું દ્રશ્ય તમે ક્યારે જોયું છે તો આવું દ્રશ્ય ચોમાસામાં જોવા મળે છે જ્યારે આકાશમાં વાદળો ઘેરાયા હોય અને વરસાદ આવવાનો હોય ત્યારે જોવા મળે છે તેમાં તમને ક્યાં કયા રંગો દેખાય છે તો અમને તેમાં જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને લાલ રંગ જોવા મળે છે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન ત્રણ વરસાદ વિશે બે જોડકા લખો

તો અમારા ઘરમાં રસોઈ બનાવવા કપડાં ધોવા પોતા કરવા પશુઓને પીવડાવવા છોડને પાવામાં વગેરે કામોમાં પાણીની જરૂર પડે છે પ્રશ્ન નંબર પાંચ વરસાદના સમયનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો અહીં જે ચિત્ર છે તેવું તમારે વરસાદનું ચિત્ર દોરવાનું છે સરસ મજાનો અને તેની અંદર સરસ મજાનો રંગ પૂરવાનો છે તો ધોરણ ના પર્યાવરણ વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પાઠની પીડીએફ મેળવવા અને વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો થેન્ક યુ